युवराज सिंह जाडेजा फेसबुक ना माध्यम थी संवाद कर्या छे, आपणे जाणीए के युवराज शुं कही रह्या छे। साबित पण करीए छीए के आमां गेरीती थई छे અને અંતે સરકાર સ્વીકારે પણ છે કે હા ગેરરીતિ થઈ છે અને પરીક્ષા મે રદ કરીએ છીએ। એટલે તમે વિચારો કે અમારું સત્ય અમારે જ સાબિત કરવાનું છે। એક પ્રકારે પછી જે હેડ ક્લાર્કની પરીક્ષા હતી 12 ડિસેમ્બરના રોજ, અમે કીધું કે ભાઈ 11 ડિસેમ્બર પ્રાતિજના ઉછા ફાર્મ હાઉસમાં પેપર આવી જાય છે અને એના પણ અમે આધાર પુરાવા આપીએ છીએ, ત્યારે પણ સરકાર એવું નથી કહેતી, ત્યારે એમ કહે છે કે ભાઈ તમે ખોટા છો, અમે પુરાવાના પણ પુરાવા આપીએ છીએ કે અમે તમને પુરાવા આપ્યા છે એના। એટલે સરકાર ત્યારે પણ એવું કે છે કે વાત ખોટી છે, છતાં પણ અમે આધાર પુરાવા સાથે એને સાબિત કરીએ છીએ ત્યારે આ જે સરકાર છે એ સ્વીકારે છે। જુનિયર ક્લાર્કમાં પણ અલગ ઘટનાક્રમ બન્યો, જુનિયર ક્લાર્કમાં પણ કહી શકાય કે અમારી પાસે જે માહિતી હતી, બાતમી હતી, એના આધારે અમે કીધું કે ભાઈ જે જૂના એજન્ટો છે એક્ટિવ થયા છે અને આમાં ઉઘરાણા કરી રહ્યા છે, જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાની સંભાવનાઓ છે। અમે ત્યારે વાત મૂકી ત્યારે કીધું, સરકારે કીધું કે આવી કોઈ માહિતી જ નથી અને કશું થવાનું નથી, અને પેપર લેવામાં એ કહી શકાય થોડીક કલાક અગાઉ એવું કે છે કે આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, ત્યારે પણ અમે તમામ પુરાવા આપ્યા। આ જ રીતે ઉર્જા વિભાગની હોય, પછી એકાદ અડાનો જીઆર હોય, અલગ અલગ ભરતીઓ હોય, તેમાં અમે આધાર પુરાવા આપ્યા, પેલા સરકાર ન જ સ્વીકારતી, પછી સ્વીકારે છે। તમે વિચારો, સરકાર તમારી, પોલીસ તમારી, વ્યવસ્થા તંત્ર તમારું, અરે કરાય એકેડમી તમારી, અને કોઈ એક વ્યક્તિ બરોબર એ ઘૂસી જાય છે અંદર। અમે આધાર પુરાવા સાથે સાબિતી આપીએ છીએ ફરીથી કે ભાઈ કરાઈ એકેડમીમાં એક વ્યક્તિ ખોટી રીતે ઘૂસી ગયો છે, તો પણ અમે સાબિતી આપી, અને અમારો મુખ્ય કામ સાબિતી આપવાનું, એટલા માટે કારણ કે અમે આ સિસ્ટમની અંદર રહેલો સડો એ દૂર કરવા માગીએ છીએ અને અમે કરીએ છીએ। કેમ? કારણ કે વ્યવસ્થા પરિવર્તનની અમે લડાઈ લડીએ છીએ આ બધા માટે। મેં પાર્ટીને પણ દૂર રાખી, કેમ? કારણ કે પાર્ટીનો જો ઠપ્પો લાગી જાય તો પછી જે મુદ્દો છે એ ભટકી જાય, અને તમામ પ્રકારની સાબિતી અમે જ આપી સર વખતે। હવે જવાબ એ આપે કે અત્યારે જે ડમી કાંડ પકડાણું છે એ ડમી કાંડ સિસ્ટમમાં ઘૂસેલા 70 કરતા પણ વધારે વ્યક્તિઓ છે, ભાઈ 36ની જ કેમ માહિતી બહાર આવી? તો શું હું એવું માની લઉં કે તમે પૈસા ખાધા છે? ચલો જવા દો, છેલ્લા 12 વર્ષથી આ ચાલતું હતું, કોઈ ભરતી બાકી નથી રાખી। આપણે 12 વર્ષમાં કેટલા નેતા બદલાણા, કેટલા મંત્રીઓ બદલાણા, કેટલા મુખ્યમંત્રીઓ બદલાણા, તો શું મારે એવું માની લેવાનું કે આ બધાએ પૈસા ખાધા હશે અને આ પ્રકરણ દબાવી રાખવું હશે? છેલ્લા આટલા વર્ષથી આ લોકોએ વ્યવસ્થાની પથારી ફેરવી નાખી છે, બરાબર? વ્યાપમ કરતા પણ મોટું મહાવ્યાપક કૌભાંડ છે, એ કોઈ નથી દેખાતું, એની કોઈ ગંભીરતા નથી, પણ હદ તો એ છે યાર કે આ લોકો એ સાબિત કરવા માટે પૂરી સિસ્ટમને લગાડી દીધી છે કે યુવરાજસિંહે પૈસા ખાધા છે, યુવરાજસિંહે નામ છુપાવ્યું છે। ખરેખર હદ છે, મારા જોડે તો આ જે માહિતી છે એના કરતા પણ બહુ મોટી માહિતી અને ભયાનક સ્કેમની માહિતી મારી પાસે છે। હું અત્યારે એની ઉપર કામ કરી રહ્યો છું, બરાબર છે? અત્યારે એની ઉપર કામ કરી રહ્યો છું, એની સંપૂર્ણ જે માહિતી છે એ માહિતી એકઠી કરી રહ્યો છું। હા, સમય અને પુરાવાની થોડીક જરૂર છે તો હું અત્યારે ભેગા કરી રહ્યો છું, જે સમય આવે હું એને જગ જાહેર કરીશ જ, પણ તેનો મતલબ એવો તો નથી ને કે ભાઈ મેં આમાં કઈ પૈસા ખાઈ લીધા, અને મેં પૈસા ખાઈને નામ છુપાવ્યા એ એવડો મોટો મુદ્દો છે કે આ 12 વર્ષથી જે સિસ્ટમની જેને પથારી ફેરવી નાખી છે કે જે લોકો અત્યારે સિસ્ટમની અંદર ભાગ બની ચૂક્યા છે અને સિસ્ટમને ચેલેન્જ કરી રહ્યા છે, એના કરતાં પણ મોટો મુદ્દો છે? મેં તો એક જાગૃત નાગરિક તરીકે મારી પાસે જે પણ માહિતી હતી ને એ સામે ચાલી અને તમને આપી છે, બરાબર? અને તમે જ હવે મને આ મુદ્દામાં અંદર ઘસેડવા માગો છો, બાકી એટલું યાદ રાખજો અને હું તો એટલું સ્પષ્ટપણે માનું છું, અંતે તમે તો સરકાર છો, બરાબર? સર્વસત્તાધીશ છો, દિવસને રાત અને રાતને દિવસ સાબિત કરો તેવા સક્ષમ છો, અને જનતા પણ આંખ બંધ કરીને કદાચ તમારું માની પણ લેશે અને દિવસને રાત પણ માની લેશે, તમે તમારી જે ટ્રોલ આર્મી છે એને પણ પાછળ લગાડી દેશો, એટલે પ્રતાડિત કરીને તમે કોઈ પાસે કંઈ પણ બોલાવી પણ લો, પણ યાદ રાખજો તેનાથી જે હકીકત છે ને એ હકીકત બદલાઈ નથી જવાની, જે ખોટું છે એ ખોટું જ રહેવાનું છે। અને હું તો ડંકાની ચોટ પર કહી શકું છું, મેં કોઈ પૈસા લીધા નથી। આજે ગમે તેમ ગમે તેવા આરોપ લગાડી તમે કંઈ પણ સાબિત કરો છો,
બરાબર કરી શકો છો, કદાચ મને જેલમાં પણ નાખી દો, પરંતુ હું છે ને સત્ય સાબિત કરીને જ બતાવીશ કોઈ પણ સંજોગે, અને અત્યાર સુધી સાબિત કરતો જ આવ્યો છું. જો એમ જ હોત ને તો એક સમયે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આદરણીય બરાબર એને મીડિયાએ અને કેન્દ્ર સરકાર જે તે સમયની કેન્દ્ર સરકારે દોષી જ સાબિત કરી દીધા હતા બરાબર, પણ સમયનું ચક્ર ફર્યું, તે નિર્દોષ સાબિત થયા અને તે આજે પીએમ છે. પણ એટલે હું માનું છું કે કદાચ સમય લાગે છે, પણ અંતે સત્ય તો સાબિત થાય જ છે. એટલે પડકાર સાથે અને ગુજરાતના લાખો યુવાનોની સોગંદ સાથે કૌભાંડીઓને મોટો પડકાર ફેંકું છું કે તમને કોઈ પણ સંજોગે હું છોડીશ નહીં. તમે ભેગાની એક્ઝામમાં એ બેઠેલા હતા અને આ એક્ઝામ સનને 2021માં બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષા જે છે એમાં એ બેઠેલા અને આ પરીક્ષામાં એ સફળ થયા. અને હાલમાં જે અક્ષર રમેશભાઈ બારૈયા જે છે એ ત્યાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. બંને આ જે છે સંજય પંડ્યા અને અક્ષર બારૈયાને ટીમ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે. ઘનિષ્ઠ પૂછપરછ તેઓની ચાલુ છે. બિલકુલ, એ જે છે આ બંનેને અત્યારે હસ્તગત કરેલા છે ટીમ દ્વારા. આ બધાનું ટોટલી ડીપમાં પૂછપરછ કરવામાં આવશે અને એ પ્રમાણે જે બી જે ડમી વિદ્યાર્થી તરીકે એક્ઝામ આપેલી હશે તે આરોપી અને જે માણસોને અટક કરવામાં આવશે. થેન્ક યુ. કેટલી આપી છે કે નથી આરોપીઓ છે? હજી ઘણા બધા આરોપીઓને પકડવાની બાકી છે. પોલીસ કઈ રીતે કામગીરી કરી રહી? પોલીસ જુદી જુદી જે ટીમ બનાવેલી છે એ આજે પ્રથમ તો જે બી મુખ્ય જે આરોપીઓ જે છે એ લોકોના નિવેદન નોંધી અને એ કોની એક્ઝામમાં કોણ ડમી તરીકે આવ્યા છે એ માણસોને બી લાવી અને એની બી પૂછપરછ કરી અને પુરાવા એકઠા કરે છે. અને ટોટલી તમામ જે છે આ જે ડમી ખાંડમાં જે બી છે એ તમામને અટક કરવામાં આવશે. થેન્ક યુ. ફર્સ્ટ લેવલમાં એવું છે અચ્છા આજે છે ને સંજયને જસ્ટ હસ્તગત જ કરેલા છે એઝ સચ, પણ આ જે તમારા સવાલનો ટોટલી ડીપમાં કે કેટલી એક્ઝામ એણે આપેલી છે કોના એક્ઝામમાં એ ડમી તરીકે રહ્યા છે જે ફર્સ્ટની જે છે આરોપી જે આવ્યા છે અક્ષય બારૈયા જેને પર્સનલી અમે હસ્તગત કરેલા છે અને એની પૂછપરછમાં બી ક્લિયર થયેલું છે કે સંજય પંડ્યા જે છે કરાઈના ટ્રેની એણે મારી પરીક્ષા આપેલી અને હું પાસ થયેલો છું. એટલે કહેવાનો એવો મતલબ છે કે જે બી આક્ષેપ એની પર થાય કે જે બી વસ્તુ છે કે આ જે સંજય આના એક્ઝામમાં બેઠેલો છે એની ટોટલી વિગત અમે મેળવી અને એના પુરાવા એકઠા કરીને જ અમે રિલીઝ કરી શકીએ. આ કેસમાં સંજય પંડ્યા જે છે એણે અક્ષય બારૈયાના નામે પરીક્ષા આપેલી છે અને એ પાસ થયેલો છે અને હાલમાં એન્જિનિયરિંગ કોલેજમાં એ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. એટલે ઓથેન્ટિક હું આપને જણાવું છું અને તમામ એ બંનેને અટક કરવામાં આવશે. થેન્ક યુ. આપણે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરની છે. સંજય શેની તાલીમ લઈ રહ્યો છે કરાઈમાં? પીએસઆઈ કોન્સ્ટેબલ. હા, સંજય જે છે એ કરાઈમાં પીએસઆઈની તાલીમ લઈ રહ્યા છે. થેન્ક યુ. બીજું હું ટોટલી અપડેટ જે છે આ કેસમાં બીજું બી જો બી અપડેટ હશે રેગ્યુલર આપવામાં આવશે. થેન્ક યુ. તો એસઆઈટી અક્ષર બારૈયાની જે ધરપકડ કરી છે ડમી ઉમેદવાર કાંડમાં, પીએસઆઈ સંજય પંડ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી, કરાઈ એકેડમીમાંથી પીએસઆઈને લેતો હતો તાલીમ, અને એક પછી એક ઘટનાક્રમ બહાર આવી રહ્યા છે. ભાવનગરમાં ડમી કાંડમાં એસઆઈટીને વધુ એક સફળતા હાથ લાગી છે.
डमी ઉમેદવાર કાંડમાં મહત્વના બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને અત્યારે હાલ જે જગ્યાએ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે ભરતપુર પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે ભાવનગર એસપી ઓફિસના દ્રશ્યો છે કે જ્યાં બંને આરોપીઓ જેમાં એક ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર પ્રોબેશનલ પીએસઆઈ સંજય પંડ્યા છે અને જ્યારે બીજો આરોપી જે છે જે પોતાના ક્લાર્ક તરીકેની ફરજ બજાવતો હતો અત્યારે હાલ તેના ડમી ઉમેદવાર તરીકે આ સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી. બંને આરોપીઓને અત્યારે હાલ ભરતપુર ખાતે લઈ જવામાં આવ્યા છે. ત્યારે આવનારા સમયમાં મહત્વના ખુલાસાઓ પણ થઈ શકે છે કે આપા ઉમેદવાર તરીકેની કેટલા પૈસા લેવામાં આવ્યા હતા અને તે પરીક્ષા માટે મહત્વનો તેનો શું રોલ રહ્યો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે પરીક્ષાના અંતે આ ક્લાર્કના નોકરી ફરજ બજાવનાર વ્યક્તિ જે છે તેને સંજય પંડ્યાનો કોન્ટેક્ટ કેવી રીતે કરાવ્યો. કેમેરામેન જોશી સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, ભાવનગર.